બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ઇકબાલગઢની સ્વસ્તિક શાળા તેમજ સરોદરા પાટિયાની શિવમ વિદ્યાલય સંકુલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો. નવરાત્રી એટલે માં અંબાના દિવસો, અને હમણાં નવરાત્રીનો તહેવાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. તેવામાં ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે. બનાસકાંઠામાં શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રીની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ વખતે રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબા રમવાની સરકારે છૂટ આપતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શેરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં ઇકબાલગઢની ખાનગી શાળામાં આજે સવારે નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. ઇકબાલગઢની સ્વસ્તિક શાળા તેમને સરોદરા પાટિયાની શિવમ વિદ્યાલયના સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસીય નવરાત્રી પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ત્રી શક્તિકરણ અને દુર્ગા પૂજન કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ બાલિકાઓ દ્વારા પૂજા તથા આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યા સંકુલમાં શિક્ષકો અને ધોરણ 1-12 વિદ્યાર્થીઓએ સામૂહિક આરતી કરી હતી. ત્યારબાદ તમામ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વિદ્યા સંકુલમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગરબા મન મૂકીને ઝૂમ્યા હતા. અશોક રાણાવાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. અહીં રોજ તારીખ 21-10-2023 ના રોજ વાર શનિવાર અમારી શાળા શ્રી બીબી ખોસી એન્ડ એનપી સારવી સ્વસ્તિક એન્ડ હાઈ સેકન્ડરી સ્કૂલમાં આજે નવરાત્રી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક આ નવરાત્રી મહોત્સવમાં ભાગ આપેલ છે. તેમજ અમારી શાળામાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ નવરાત્રી મહોત્સવમાં